હેલો નમસ્કાર, કેમ છો? હમણે થોડા સમયથી સાંપાઓ, ન્યૂઝ ચેનલો અને સોશિયલ મીડિયા ઉપર બસ આ એક જ માહિતી વહેતી થઈ છે. એ કોઈ નહીં પણ આ એક અવનવો, આ એક રોગની વાત કરવાની છે કે આ રોગનું નામ જ કંઈક એવું છે કે આપણને સરખું બોલતા પણ ન ફાવે એવું તો એનું કંઈક નામ છે. અને આ રોગનું નામ એટલે કે મ્યુકોર માયકોસિસ. બસ આના વિશે જ આપણે જાણવાના છે. તો સૌ પ્રથમ જાણીએ શું છે આ મ્યુકોર માયકોસિસ છે શું. તો કે વાત કરું તો આ મ્યુકોર માયકોસિસ છે એ એક પ્રકારનો રોગ છે. ડૉક્ટરો છે એને ઝાયગોમિકોસિસ પણ કહેતા હોય છે. તો આપણને પ્રશ્ન એવો થાય કે શું આ કોરોનાની જેમ એટલે કે નવો છે આ રોગ? તો આ રોગ નવો નથી. તો શું થાય છે? તો કે પહેલાં થતો જ હતો પણ અત્યારે એના કેસોની સંખ્યા વધી ગઈ, પરંતુ પહેલાં જે સંખ્યા હતી એ ખૂબ જ ઓછી હતી અને એટલા માટે આપણને એ ધ્યાનમાં આવ્યો નહોતો. તો આપણને એ પણ પ્રશ્ન બીજો થાય કે આખરે અત્યારે કેમ અચાનક આટલા બધા કેસ વધ્યા? તો એ આ વિડીયો જોશો એટલે તમે સરળતાથી સમજી શકશો કે કઈ રીતે કેસ, શા માટે આટલા બધા કેસોમાં વધારો થયો. નમસ્કાર દર્શક મિત્રો, અમારી આ સેફ્રોન એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં હું તમારું સ્વાગત કરું છું, આપ સૌને આવકારું છું. તો વધુ સમય ન લેતા ચાલો શરૂ કરીએ, આ રોગની બધી જ માહિતી જાણીશું. હવે વાત કરીએ કે આ રોગ શેનાથી થાય છે. મ્યુકોર માયકોસિસ છે એ ફૂગથી થતો રોગ છે અને જેમાં છે એ મ્યુકોર પ્રજાતિની જે ફૂગ છે જેને બ્લેક ફંગલ પણ કહેવામાં આવે છે. બ્લેક ફંગલ એટલે બીજું કંઈ નહીં, કાળી ફૂગ. અને આ કાળી ફૂગ દ્વારા ફેલાતો રોગ છે. ગુજરાત, મહારાષ્ટ્ર અને દિલ્હીમાં આ રોગના ઘણા બધા દર્દી જોવા મળ્યા અને એને ધ્યાનમાં લઈને જ આ ગયો જે રવિવાર હતો ત્યારે રાષ્ટ્રીય COVID-19 ટાસ્ક ફોર્સના જે ચિકિત્સક વિશેષકો હતા એના દ્વારા આ રોગ વિશે ઘણી માહિતી પણ અપાય છે. બીજી વાત એ કરીએ કે કઈ રીતે આ રોગ થાય છે. મ્યુકોર માયસિટ સમૂહની જે ફૂગ છે એ મુખ્યત્વે હવામાં હોય, માટીમાં હોય કે ગંદા કાદવ કિસળમાં સરળતાથી એના જે ફૂગ છે એના બીજકણો હોય છે. હવે આ ફૂગના બીજકણો એટલે કે બીજાણુ એ કોઈ પણ રીતે જો માણસના શરીરમાં પ્રવેશે તો શું થાય? તો કે માણસના શરીરમાં પ્રવેશીને જો વિકાસ કરે તો રોગ થાય, પરંતુ જો વિકાસ એનો ન થાય તો આપણને રોગ થતો નથી. કઈ રીતે આ ફૂગ વિકાસ કરે એને સમજવા માટે આપણે એક ઉદાહરણ દ્વારા એને સમજીએ. ધારો કે એક વનસ્પતિનું બીજ છે. હવે આ જ વનસ્પતિનું જે બીજ છે એને પાણી, માટી કે પછી જરૂરી પોષક દ્રવ્યો મળે તો શું થાય? જરૂરી અનુકૂળ વાતાવરણ મળી જાય તો શું થાય? એ બીજમાંથી વનસ્પતિ બનીને વિકાસ થાય. પરંતુ બીજી પરિસ્થિતિમાં કેવું થાય? તો કે જો અનુકૂળ વાતાવરણ મળે નહીં, એટલે કે પાણી છે કે પછી એને જરૂરી પોષક દ્રવ્યો કે અનુકૂળ વાતાવરણ મળશે નહીં, અને આવી પરિસ્થિતિમાં શું થશે? આ બીજનો વિકાસ થશે નહીં. બસ આવું જ કંઈક કામ છે આ ફૂગના બીજાણુ એટલે કે ફૂગના બીજકણોનું. જો હવે આ ફૂગના જે બીજકણો છે એ મુખ્યત્વે નાક છે, મોં છે કે પછી ઈજા થયેલ કોઈ ત્વચા દ્વારા જ આપણા શરીરમાં પ્રવેશી શકે. અને જો શરીરમાં આવે તો બે પરિસ્થિતિનું નિર્માણ થાય. તો પહેલી પરિસ્થિતિ કંઈક એવી બને કે જો સ્વસ્થ માણસના શરીરમાં દાખલ થશે તો તમે જાણો જ છો સ્વસ્થ માણસ હશે એટલે કે રોગપ્રતિકારક એની શક્તિ ખૂબ જ મજબૂત હશે. અને આ રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોવાથી થશે હું તો કે જે આ ફૂગના બીજકણો છે એનો વિકાસ થઈ શકશે નહીં, અને વિકાસ નહીં થાય તો રોગી બનાવશે નહીં. હવે બીજી પરિસ્થિતિની વાત કરીએ તો કે શું હશે? અસ્વસ્થ મનુષ્ય હશે એટલે કે અસ્વસ્થ માણસ હશે. કઈ રીતે? તો કે એની રોગપ્રતિકારક શક્તિ કેવી હશે? કમજોર એટલે કે નબળી હશે. કોરોનામાંથી રિકવર થયેલા જે દર્દીઓ છે એની રોગપ્રતિકારક શક્તિમાં શું થયો હશે? ખૂબ જ ઘટાડો થયો હશે. બસ આ નબળી પડેલી આપણી જે રોગપ્રતિકારક શક્તિ છે એનો જ મોટો લાભ કોને લઈ લીધો? આ ફૂગે લીધો. અને આ ફૂગ રોગપ્રતિકારક શક્તિ નબળી હોવાથી આપણા શરીરમાં શું થયો? સરળતાથી વિકાસ કરી શકી. બીજી બાજુ શું હશે? ધારો બીજું તો કે ડાયાબિટીસ. જો સુગર લેવલ વધુ હશે એટલે કે કોઈ જો ડાયાબિટીસનો દર્દી હશે કે આ ઉપરાંત કેન્સરગ્રસ્ત હશે કે વધુ પડતી દવાઓ કે સ્ટીરોઇડનો ઉપયોગ કરતા હશે કે
હમણાં જેને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કર્યું હશે. હવે આવી પરિસ્થિતિમાં થશે કંઈક એવું કે આ ફૂગને અનુકૂળ વાતાવરણ મળી જશે, અને અનુકૂળ વાતાવરણ મળશે તો થશે હું કે આ ફૂગ સરળતાથી વિકાસ થઈ અને જે તે માણસને રોગી બનાવશે. હવે રોગી બનાવ્યા પછી કયા શરીરના કયા અંગને વધુ નુકસાન કરે એ જાણવું હોય તો કે આ ફૂગ મુખ્યત્વે નાક કે મોં દ્વારા જ શરીરમાં વધુ પ્રવેશે છે, અને એટલા માટે નાક અને મોં ઉપર વધુ અસર કરે છે. અને નાક દ્વારા શ્વાસથી ક્યાં પહોંચે તો કે ફેફસામાં પહોંચે, અને ફેફસામાં પહોંચીને શું થાય તો કે ફેફસાને પણ નુકસાન કરે. આમ ગણીએ તો કે આ ફેફસા નાક અને મોંની આજુબાજુનો ભાગ છે મુખ્ય પ્રવેશ દ્વાર છે ફૂગના, તો વધુ અસર કોને કરશે? આ ત્રણ અંગોને વધુ અસર કરશે. હવે વાત કરીએ એના લક્ષણો, તો કે આ રોગ થયા પછી લક્ષણો શું જોવા મળે તો કે આમ જુઓ તો એકતરફી ચહેરામાં શું થાય, સોજો આવી જાય. એકતરફી ચહેરામાં સોજો આવી જાય, માથાનો દુખાવો થાય, ઘણી વખત તાવ પણ આવી જાય. અને જો આંખની અસર થઈ હશે તો શું થશે તો કે જોવામાં તકલીફ થશે, એટલે કે આપણી દ્રષ્ટિ છે એ ધૂંધળી થઈ જશે, જોવામાં તકલીફ પડશે. અને ઘણી વખત જો અસર વધતી જશે તો પાપણ છે એ ઢળી પણ પડશે, અને આંખમાં હોજો પણ આવી જશે, કે આ ઉપરાંત ક્યારેક આંખનો ડોળો બહાર પણ નીકળી જાય અને પાણી પણ પડે. હવે જો આ ફૂગે છાતીના ભાગ એટલે કે ફેફસાને અસર કરી હશે તો શું થશે તો કે છાતીમાં દુખાવો થશે, શ્વાસ લેવામાં પણ તકલીફ થશે, અને ઘણી વખત નાકમાંથી પાણી પણ પડતું હોય છે, કે પછી દુર્ગંધ કે લોહી પણ પડતું હોય. અને આ ફૂગે મોંને વધુ અસર કરી હશે તો શું થશે, દાંતમાં દુખાવો થશે, અને આ ઉપરાંત દાંખ આપણા દાંત છે તે હલતા હોય એવો, દાંત હલતા હોય એવું પણ લાગે, અને ક્યારેક લોહીની ઉલટી પણ થાય. ઘણી વખત બધા લક્ષણો હોવા જરૂરી નથી, ઘણા લક્ષણો હોય પણ ખરા અને ન પણ હોય, પણ જે તે અંગને અસર કરી હશે એવા જ લક્ષણો જોવા મળશે. હવે આની સારવાર કઈ રીતે? મ્યુકરમાઇકોસિસ છે એ ખૂબ જ ઝડપથી ફેલાતો રોગ છે, અને ઝડપથી ફેલાતો હોવાથી એનું નિદાન કરવું ખૂબ જ જરૂરી છે. જેટલું જલ્દી નિદાન કરાવશું, સારવાર શરૂ કરશું, એટલું જ શરીરને નુકસાન થતું બચાવી શકશું. અને જો અસર વધી ગઈ હોય તો શું થશે તો કે જે તે પેશી છે એને શસ્ત્રક્રિયા દ્વારા કાઢવામાં આવે, તો આપણને એમ થાય આની માટે દવાઓ ઉપલબ્ધ નથી. તો દવાઓ ઉપલબ્ધ છે, એન્ટી ફંગલ દવાઓ છે, એ દવાઓ ઉપલબ્ધ છે, પણ જ્યારે અસર વધી ગઈ હોય તો આ દવાઓ નુકસાન કેટલું કરે અને ફાયદો કેટલું કરે તો એ કંઈક જરૂરી, કે આ રોગથી બચવા આપણે શું શું પગલાં ભરવા જોઈએ. તો આ જે ફૂગ છે એ ક્યાં જોવા મળે છે તો કે ધૂળમાં, માટીમાં જોવા મળે છે, વાતાવરણમાં જોવા મળે છે. ધૂળ ઉડતી હોય એવી જગ્યાએ જવાનું ટાળવું જોઈએ. ભીની ધૂળવાળી વસ્તુ હોય, ભેજવાળી વસ્તુઓ હોય તથા ક્યાંક લીલ જામી ગઈ હોય તો બિનજરૂરી અડકવાનું ટાળવું જોઈએ. અને રોગપ્રતિકારક શક્તિ વધે એવો ખોરાક લેવો જોઈએ. વિટામિન સી જેમાં ભરપૂર હોય એવો ખોરાક લેવો. જો ડાયાબિટીસના દર્દી હશે તો ખાસ કરીને એની જે સુગર લેવલ છે એને નિયંત્રણમાં રાખો, અને આ ઉપરાંત વધુ પડતી સ્ટીરોઇડ કે બિનજરૂરી જે દવાઓ છે એનો ઉપયોગ કરવાનું ટાળો. જરૂર હોય તો જ ઉપયોગ કરો, બાકી ઉપયોગ કરો નહીં. માસ્ક પહેરવાનું રાખો, ખાસ કરીને કોરોનામાંથી રિકવર થયેલા લોકો, કારણ કે માસ્ક પહેરશો તો એટલી સંભાવના ઓછી થઈ જશે આ ફૂગને શ્વાસોશ્વાસમાં આવવાની. એટલા માટે માસ્ક ખાસ પહેરો. તો આશા રાખું છું કે તમને બધું સમજાઈ ગયું હશે, અને છતાં પણ કંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ સ્વરૂપે જરૂર જણાવી શકો છો. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ, નમસ્કાર, જય હિન્દ.